કોલસાના વેપારીઓ સાથે કટરાક થતાની સાથે વન વિભાગ એક્શનમાં આવ્યું. રાધનપુર વન વિભાગે 89 બોરી ગેરકાયદેસર કોલસો કબજે કર્યો. રાધનપુરથી મારા પ્રતિનિધિ જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. રાધનપુર વન વિભાગ દ્વારા ગેરકાયદેસર કોલસો ભરી જતા વાહનોને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક ટ્રેક્ટર અને 4 પિકઅપ વાહનમાંથી 89 બોરી કોલસો કબજો કરવામાં આવ્યો છે. ખાસ કરીને વેપારીઓ સાથે ખટરાક થતાની સાથે વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી વોચ ગોઠવી અને આ ગેરકાયદે કોલસાનું જે પરિવહન થતું હતું તેના ઉપર રોક લગાવવામાં આવી છે. એક ટ્રેક્ટર અને 4 પિકઅપ વાહનો તાત્કાલિક અસરથી પકડી પાડી તેમાં રહેલો કોલસો જે ગેરકાયદેસર માનવામાં આવતો તે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે કેટલીક ઘટના સામે વન વિભાગ સામે આક્ષેપો થતા હોવાનું પણ સ્પષ્ટપણે બહાર આવ્યું છે.